કલાકે પચે છે અને ગાયનું દૂધ 2 કલાકે પચે છે. ગાયની ઓરા માણસની ઓરા 5 મીટર સુધી 2 મીટર સુધી કામ કરે છે, જ્યારે ગાયની ઓરા 500 મીટર સુધી કામ કરે છે. ખાલી યાદ કરાવી દીધું. વિશ્વના વૈજ્ઞાનિકોએ સાબિત કરેલી વાત તમે કદાચ શાસ્ત્રોનું ન માનો પણ વૈજ્ઞાનિકો તો માનો ને. હવે તો એવું છે કે અમેરિકાથી લંડનથી કોઈ સર્વે કરીને આવે ને ત્યાં આપણે માનશું. હા હું કહું છું એટલે તમે નહીં માનો. ભારતના શાસ્ત્રો કહે છે એટલે નહીં માનીએ કે આ ગાયમાં ઈ તાકાત. આ તમે જે જોઈ રહ્યા છો એ ગીર ગાય છે, કાઠિયાવાડની અસલ ગીર ગાય. વિશ્વના નકશામાં ભલા માણસ આપણી જે કાઠિયાવાડની ગીર ગાય છે, આવી ગાય જેવી ભોળી, એની ગાયમાં જે કરુણા છે એવી કરુણા તમે ગોતી આવી દો તો હું તમારો ગુલામ. તમારા ઉત્તર ગુજરાતમાં કાંકરે જ ગાય છે અને અહીંયા આ ગીર ગાય છે. આ ગીર ગાયના દૂધમાં ઈ તાકાત છે સાહેબ. ક્યારેક નવરા પડો ને તો ખાલી ખાલી ઇન્ટરનેટ ઉપર સર્ચ કરજો. આ જેટલા જુવાનિયા બેઠા છો એને કહું છું, 1965 ની સાલમાં કૃષ્ણકુમાર સિંહજી જે ત્રણ વાતો મેં મારા રંકસુમલ ગુજરાતી પુસ્તકમાં લીધી છે, મેં સંશોધન કરી એવો મારો દાવો નથી પણ મેં ભૂલી ગયેલી વાતોને યાદ કરાવી છે. ભાવનગરનું છે કોઈ આમાં? ભાવનગર વાળા કોઈ બેઠા હોય તો કદાચ વાહ, 10-20 જણા છે. કૃષ્ણકુમાર સિંહજી ભાવનગરના મહારાજા અને એની પાસે 500 આ ગીર ગાયો હતી જે આમાં તમને દેખાય છે, લાલ લાલ રંગની ગીર ગાય. 500 જેટલી ગીર ગાયો કૃષ્ણકુમાર સિંહજી પાસે હતી ને 1965.